જામનગર વાસીઓએ કૃત્રિમ કુંડમાં કર્યું ગણેશનું વિસર્જન. જામનગર મહાનગરપાલિકાના કુંડમાં જામનગર વાસીઓ દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગણેશ વંદના અને અર્ચનાનું આયોજન અંતિમ ચરણોમાં હોય ત્યારે જામનગર મહાનગરપાલિકા બંને કુંડમાં નિયમિતપણે ગજાનંદની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 1047 વિઘ્નહર્તાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાજકોટ હાઈવે હાપા નજીક બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં છેલ્લા 9 દિવસ દરમિયાન 687 મૂર્તિઓનું વિસર્જન કરાયું છે અને હાપા માર્કેટ યાર્ડ રાધિકા સ્કૂલ પાસે આવેલ બીજા નંબરના કુંડમાં કુલ 278 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ કુંડમાં અંતિમ દિન સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે તેવી જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે આ કૃત્રિમ કુંડમાં જ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે અને વિદાયમાન આપવામાં આવે. જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં બે જગ્યાએ ગણપતિ વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે, એક હાપા સ્કોડાના શોરૂમની બાજુમાં, બીજા રાધિકા સ્કૂલની સામે. બંને જગ્યાએ ગણપતિ વિસર્જન કુંડમાં અત્યાર સુધીમાં કુલ 1047 મૂર્તિઓનું વિસર્જન વ્યવસ્થિત રીતે અને યોગ્ય રીતે કરવામાં આવેલ છે અને હજી આજે અને આવતીકાલે બે દિવસ પણ અંતિમ ચરણોમાં ગણપતિ વિસર્જનનું કામ હોય અને છેલ્લા બે દિવસ ભક્તજનો લાભ લે ગણપતિ વિસર્જન કુંડનો, એવી જામનગર મહાનગરપાલિકા પર્યાવર વતી કમિશનરશ્રીની સૂચનાથી નાયબ કમિશનર તરીકે જામનગર શહેરના લોકોને વિનંતી કરું છું કે આ કુંડનો લાભ લે અને કોઈપણ જગ્યાએ ગણપતિનું મૂર્તિનું બીજી જગ્યાએ કોઈપણ જગ્યાએ નિકાલ ન કરે એવી લોકોને નમ્ર અપીલ છે.